નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયુર બાવીસી માય ચેનલ મયુર બાવીસીની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર પાંચ ભારતના ક્રાંતિવીરો વિશેની આપણે માહિતી મેળવતા હતા જેની અંદર આપણે કહેવાય છે કે વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ખુદીરામ બોઝ વિશેની આપણે માહિતી મેળવી હતી હવે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રામપ્રસાદ બિસ્મિલ કે જેણે કહેવાય છે કે ભારતની અંદર એવા ક્રાંતિકારીની એક નામ છાપ ઊભી કરી છે કે જે ક્રાંતિવીર બની ગયા છે એવા રામપ્રસાદ બિસ્મિલ વિશે આપણે પણ માહિતી મેળવીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં ઉત્તર પ્રદેશમાં થયો છે ક્યાં થયો છે તો કે એનો જન્મ અઢારસો સત્તાણું માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજાપુરમાં થયો હતો ક્યાં થયો છે શાહજાપુરમાં થયો હતો દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની તેને હોળી કરવાની કાર કામગીરી છે એ સંભાળી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે તો કે રામપ્રસાદ બિશ્મિલનો જન્મ તો કે અઢારસો સત્તાણું માં ઉત્તર પ્રદેશના રાજ્યના શાહજાપુરામાં ગામમાં થયો હતો તેણે અસહકારની લડત શરૂ કરી હતી કેમ કે દેશ સામે કંઈક આઝાદી મેળવવા માટે અસહકારનું એને આંદોલન ચલાવ્યું હતું જેમાં તેણે વિદેશી કાપડની હોળી કરી હતી શું કરી હતી વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તે વ્યક્તિએ સંભાળી હતી કોણે તો તો કે કે રામપ્રસાદ બિસ્મિલે ત્યાર પછી કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રિમ પણ ભાગ ભજવ્યો હતો આવશે કાકોરી ટ્રેન કાકોરી રેલવે સ્ટેશન છે ત્યાં એને ટ્રેન ઉપર શરૂ કરવામાં આવી હતી ધાડ પડવામાં ટ્રેનને રોકવામાં આવી હતી એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે પણ સફળતાપૂર્વક છે એ પાર પાડવામાં તેણે અગ્રીમ ભાગ ભેજો હતો એટલે કે આગળથી આગળનો મતલબમાં સૌથી નેતા તરીકેનો ભાગ છે એ આ રામપ્રસાદ બિસ્મિલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ માટે તેમને ફાંસીની સજા પણ થઈ હતી અચ્છા જે માટે કાકોરી ટ્રેનની ધાડ પાડી હતી તે માટે તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી બિસ્મિલે લખેલ સાહિત્યમાં જ્યારે પ્રકાશવામાં આવ્યું પ્રકાશ એટલે કે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતક ચેતનાને પેરકબળ પૂરું પાડવામાં આવ્યું છે બિસ્મિલે લખેલું જે સાહિત્ય છે એ સાહિત્ય એ પોતે ફાંસી ચડી ગયા બરાબર છે તે મૃત્યુ પામી ગયા પછી એને પ્રકાશ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે એની કવિતાઓ કેટલીક હતી એ રાષ્ટ્રીય સ્તરે ચેતનાનું પેરકબળ પૂરું પાડે છે તો જોઈ કેટલીક એવી એની બિસ્મિલા દ્વારા કે કહેવાય છે કે કવિતાઓ જાહેર કરવામાં આવી હતી તો તમને એનું એક ઉદાહરણ છે અહીંયા તમને આપવામાં આવેલું છે દર ઓ દીવાર પે હઝરત હે સે નજર કરતે હે ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હે આવું બિસ્મિલ દ્વારા શું કહેવાય છે એક કવિતાઓ છે એ જાહેર લખવામાં કે વતન માટે દેશ માટે કંઈક કરી ગયા છે એવા ક્રાંતિકારીની છાપ છે આજે આપણે પણ ભૂલી શકતા નથી આવા કેટલાક ક્રાંતિકારીઓ છે કે જેણે આવી ચળવળ દ્વારા આવા લડત દ્વારા ભારત દેશને કંઈક ને કંઈક આપવા માટે આ દેશ માટે તે શું થઈ ગયા છે શહીદ થઈ ગયા છે એટલા માટે તેને ક્રાંતિનું શબ્દ આપવામાં એવા જ એટલે તેને કીધું છે ક્રાંતિ વીર તરીકે તેને ઓળખવામાં આવે છે રામપ્રસાદ બિશિલનો જન્મ છે એ પૂરા વાક્યની અંદર આપણે કેવું હોય તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ તો કે અગિયાર અગિયાર જૂન અગિયાર જૂન અઢારસો ને સત્તાણુંમાં થયો હતો ક્યારે થયો હતો અઢારસો ને બરાબર છે અંદર રામપ્રસાદ બિસ્મિલનું મૃત્યુ થયું હતું રહ્યો છે વિદ્યાર્થી મિત્રો અગિયાર જાન્યુઆરી ઓગણી અઢારસો સત્તાણું એનો જન્મ થયો છે જ્યારે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને સત્યાવીસ માં રામ પ્રસાદ અવસાન થયું હતું ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અસફા ખુલ્લાખા તે પણ એક ભારતના એવા ક્રાંતિ કે જેને શહીદી થઈ ગયેલા છે શહીદ થઈ ગયેલા તો કે અસ અસફાક ઉલ્લાખા વિશેની પણ આપણે માહિતી મેળવીએ તો અસફા ઉલ્લાખા વિશેની માહિતી મેળવતા પહેલા આપણે એની જન્મ તારીખ અને મૃત્યુ જોઈએ તો કે બાવીસ ઓક્ટોમ્બર બાવીસ ઓક્ટોમ્બર ઓગણીસોની અંદર એનો જન્મ થયેલો છે જ્યારે ઓગણીસ ડિસેમ્બર અને ઓગણીસો સત્યાવીસમાં તેનું મૃત્યુ થયેલું છે ક્યારે થયેલું છે તો કે બાવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ની અંદર તેનો જન્મ થયેલો છે અને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસમાં તેનું અવસાન થયું છે જોઈએ અસફા ઉલ્લખા વિશે તો અસફા ઉલ્લાખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે હિન્દુ મુસ્લિમને એક કરવાનું સૌથી સરળ એક કહેવાય છે એકતાનું જે અનેરું ઉદાહરણ છે એ આ અસફા ઉલ્લાખા દ્વારા પૂરું પાડવામાં આવેલું છે તો કહેવાય છે રામપ્રસાદ બિસ્મિલ સાથે રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમણે નાનપણથી દોસ્તી હતી તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા અને ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં એકદમ કેવા હતા તો કે પ્રવીણ એકદમ હોશિયાર હતા

કે શાહજાપુરા જે ગામ હતું શાહજાપુરા કોનું ગામ હતું તો કે રામપ્રસાદ બિસ્મિલ છે તો તેનો જન્મ કહેવાય ને ઉત્તર પ્રદેશ રાજ્યના શાહપુરામાં થયો હતો તો એની અંદર આર્ય સમાજનું એક મંદિર હતું તો એ મંદિર ઉપર અંગ્રેજ સરકાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો એ હુમલાને આ બંને વ્યક્તિ દ્વારા શું કરવામાં આવ્યો હતો રોકવામાં આવ્યો હતો શું કરવામાં આવ્યો હતો રોકવામાં આવ્યો હતો તેમજ આગળ જેમ રામપ્રસાદ બિસ્મિલે જે કાકોરી ટ્રેન ઉપર હુમલો કર્યો હતો લૂંટવામાં આવી હતી તો અહીંયા પણ એની સાથે કોણ હતું તો કે કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં પણ તેમણે ભાગ લીધો હતો કોણે તો કે અસફા ઉલ્લખાય જેમ રામપ્રસાદ બિસ્મિલે કાકોરી ટ્રેનને લૂંટ પાડી હતી તો એ જની અંદર આ અસફા ઉલ્લખાનો પણ શું હતો ભાગ હતો બરાબર છે એટલે એણે પણ આ લૂંટવાનું આયોજનમાં ભાગ લીધો હતો અને તેમને પણ જેલમાં શું આપવામાં આવી હતી

શેના વિશે પૂછ્યું વિદ્યાર્થી મિત્રો તો કે એવા દેશના ક્રાંતિવીર એવા ચંદ્રશેખર આઝાદ વિશે જાણીએ તો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ છે ચંદ્રશેખર સીતારામ તિવારી એક વાક્ષના પ્રશ્નની અંદર આપને પૂછાઈ શકે ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું છે તો કે ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છના રોજ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો છે ક્યાં થયો છે ભાવરા ગામની અંદર ત્યારે થયો છે ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ભાવરા ગામની અંદર ચંદ્રશેખર આઝાદનો જન્મ થયેલો હતો તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં પ્રારંભિક એટલે કે શરૂઆતનો જે અભ્યાસ છે હજી ભણવાની અને શરૂઆત કરી છે એ ક્યાં કર્યો છે તો કે કાશીની અંદર જઈને કરવામાં આવ્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તના રંગે રંગાયેલા હતા તેને દેશભક્તિનું એક જનૂન હતું એક કહેવાય ને કે દેશભક્તિનો રંગ ચડેલો હતો કંઈક કરવાની જ્યારે યુવાની થાય ત્યારે યુવાનીમાં કંઈક તમને જોશ થાય કે કંઈક કરવું છે પણ આ વ્યક્તિને શેનું હતું કે દેશભક્ત માટે દેશની કંઈક માટે આપણે કરવું હતું એવો દેશભક્તિનો તેને રંગ લાગ્યો હતો અસહકારની ચળવળમાં અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ પણ થઈ હતી અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી પણ કેવી પડતી હતી મોટી પડતી હતી જ્યારે અસહકારનું આંદોલન થયું હતું અસહકારના આંદોલનની અંદર શરૂઆતની અંદર તેઓ જોડાણા હતા અને ચંદ્રશેખરે તેની અંદર ભાગ લીધો હતો જબરદસ્ત એનું અસહકારનું આંદોલન એની અંદર જોડાણા હતા ત્યારે અંગ્રેજ સરકાર દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કરી ત્યારે તેઓ પકડાઈ ગયા ત્યારે એની એટલી બધી નાની ઉંમર હતી ચંદ્રશેખર આઝાદની કે જે અંગ્રેજ સરકારોની જે હાથની અંદર હથકડી પહેરાવે છે જે પોલીસ તો એ હાથકડી એમને આખી આખી શું થતી હતી બહાર નીકળી જતી હતી ત્યારે એટલી એ નાની ઉંમર હતી તો આપણે વિચારી શકીએ કે એક બાળક અવસ્થાની અંદર તેઓ હશે એટલે હાથકડી પણ મોટી પડી હતી અને અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું તારું નામ શું છે તો તેણે કહ્યું આઝાદ શું કહેવામાં આવ્યું હતું તો તેણે એવું નામ કહ્યું હતું મારું નામ છે આઝાદ એવું તેને પૂછવામાં આવ્યું એટલે જ્યારે અદાલતની અંદર તેને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ બાળકનું નામ તારું નામ શું છે તો તેણે શું જણાવ્યું હતું તે મારું નામ છે આઝાદ એવું તેને કહેવાય છે કે અદાલતની અંદર તેને જણાવવામાં આવ્યું હતું પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા હતા ત્યાર પછી એની એક છાપ પડી એટલે એક ઓળખાણ પડી અને પછી કયા નામથી ઓળખાય છે તો કે આઝાદ તરીકે તેને ઓળખવામાં આવે છે એટલે કહેવાય છે ચંદ્રશેખર આઝાદ ન કહો ચંદ્રશેખરનું આપણે મૂળ ફૂલ આખું નામ તમે જોઈ ગયા તો કે ચંદ્રશેખર સીતારામ તિવારી હતું બરાબર છે એટલે આખું એને કયા નામથી ઓળખવામાં આવે છે નવાજવામાં આવે છે તો કે આઝાદના નામથી ઓળખવામાં આવે છે જેમ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ તો સરદાર તેનું બિરુદ મળેલું છે

સફાકા ઉલ્લખા અને ચંદ્રશેખર આઝાદી જેને કાકોરી ટ્રેનને શું કરી હતી લૂંટી હતી આમાં તેને પણ ભાગ લીધો હતો દેશમાંથી ચાલીસેક ક્રાંતિઓ પકડાઈ ગયા હતા ચાલીક જેટલા શું થયા હતા ક્રાંતિઓ છે ત્યારે પકડાઈ ગયા હતા અને આઝાદી ભાગી આઝાદ ભાગી છૂટ્યા અને તેમને પકડવા ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું જેટલા કાકોરી ટ્રેન લૂંટવામાં આવી ત્યારે ચાલીસ જેટલા ક્રાંતિકારીઓ છે એની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી આઝાદ છે એટલે કે ચંદ્રશેખર આઝાદ તેઓ એમાંથી છટકી ગયા ભાગી ગયા હતા અને એને પકડવા માટે અંગ્રેજ સરકારે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું શું કરવામાં આવ્યું હતું ઈનામ કે જે વ્યક્તિ આને પકડી દેશે એને આ ઈનામ આપવામાં આવશે એવું ત્યારે એને જાહેર કરવામાં આવ્યું હતું આઝાદે પ્રતિજ્ઞા પણ કરી હતી હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં શું કહે છે આઝાદ કે જ્યાં સુધી હું આ એવી પ્રતિજ્ઞા કરું છું કે હું જીવતો હશું એવું જીવતે જીવ હું ક્યારે અંગ્રેજ સરકારના હાથની અંદર પકડાઈશ નહીં એવી એને પ્રતિજ્ઞા લીધી હતી ઈસવીસન ઓગણીસો એકત્રીસની સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અહાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા હતા ત્યારે અંગ્રેજ સરકારના પોલીસ હતી એનાથી તેઓ ઘરે ઘેરાઈ ગયા ઘેરાઈ ગયા એટલે તેને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા ત્યારે ઓગણીસ એકત્રીસની અંદર સત્યાવીસમાં ફેબ્રુઆરીના દિવસે આહલાબાદના એક આલ્ફ્રેડ બાગ છે બાગ એટલે બગીચો ત્યાં તેઓ બેઠા હતા ત્યારે અચાનક જ એની કોઈને જાણકારી આપતા આ અંગ્રેજ સરકારે એને શું કરી લીધી હતી ત્યાં ઘેરોવાળી અને તેને પકડવામાં આવી હતી ત્યાં તે શું કરે છે જોઈએ આપણે તો ઘેરાઈ ગયા હતા આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સામે સંઘર્ષ કર્યો હતો જો અડધી કલાક સુધી તો એક વ્યક્તિ એની સામે શું કર્યો સંઘર્ષ કર્યો એક વ્યક્તિ એટલે કે આઝાદે એની સામે જે પોલીસ ઘેરો થઈ ગયો એની સામે સતત સંઘર્ષ કર્યો કદાચ નથી છૂટી જઈએ પણ અડધી કલાક જેટલી એની સાથે શું કરી હતી ટુકડી સાથે સંઘર્ષ કર્યો અંતે પોતાની જ પિસ્તોલથી શહીદી વિહોરી લીધી હતી બરાબર છે તે શું કીધું હતું એને પ્રતિજ્ઞામાં કે જીવતે જીવતું હું ક્યારેય અંગ્રેજ સરકારના હાથમાં ન આવી એટલા માટે પોતે જ પોતાની જે બંદૂક છે પિસ્તોલ છે એ પિસ્તોલથી જ પોતે પોતે શું કરે છે પોતાના માથા ઉપર ફોડે છે અને ત્યાં જ તેઓ શું પામે છે મૃત્યુ પામે છે શહીદ થઈ જાય છે બરાબર છે આપણે ઘણી વખત એવું જોતા હશે કે ઘણી વખત આપણે આપણા હા હાથેથી જ આપણા મગજ ઉપર આપણે શું રાખીએ ગોળી પણ ત્યારે આપણું જીવ ન ચાલે પણ આ એવી વ્યક્તિ હતી દેશની ક્રાંતિકારી કે જેણે અંગ્રેજ કરતા મરવું એની કરતા આપણા માટે પોતે પોતે જ ત્યાં ગોળી ચલાવી અને શહીદ થઈ ગયા હતા ચંદ્રશેખર આઝાદ થી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી અને ખાતરી કરીને તેમની પાસે ગઈ હતી અંગ્રેજ સરકાર જયારે ટુકડીની પાસે ગઈ ત્યારે અગાઉથી પહેલા એને હવામાં શું ચલાવી હતી ગોળી ચલાવી હતી ગોળી પેલા છોડી કેમ કે એટલી બધી અંગ્રેજ સરકાર ત્યારે ડરતી હતી બરાબર છે કે ખાતરી કરી અને પછી જ તેમની પાસે તેઓ ગઈ હતી આટલી બધી તો અંગ્રેજ સરકાર એની પાસે શું કરતી હતી ડરતી હતી બરાબર છે જો કદાચ જીવિત હોત તો આજે અંગ્રેજનું કદાચ શું કર્યું હોત એવો આપણે પણ પ્રશ્ન આપની મગજમાં આવી શકે અહીંયા કેટલું જાણવા જેવું આપણે આપવામાં આવેલું છે ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહાનપુરથી લખનઉ જતો હતો જો અંગ્રેજનો એક માલસામાન છે ખજાનો છે એ નવ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ રેલવે દ્વારા સહાનપુરથી લખનઉ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશને તેને લૂંટવામાં આવ્યું હતું એટલે કાકોરી રેલવે સ્ટેશન છે આગળ મેં પણ તમને કીધું હતું આ કાકોરી જે રેલવે સ્ટેશન છે ત્યારે આ ટ્રેનને ત્યારે શું કરવામાં આવી હતી લૂંટવામાં જે ખજાનો જતો હતો તો એ એને શું કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારીઓ દ્વારા લૂંટવામાં આવ્યો હતા એમાં ચાલીસેક જેટલા ક્રાંતિકારીઓ હતા બરાબર છે એમાં ત્રણ તો આપણે જોઈ ગયા કોણ તો કે રામપ્રસાદ બિસ્મિલ અસફા ઉલ્લાખા અને ચંદ્રશેખર આઝાદ જેવા આવા કેટલાક ક્રાંતિકારીઓ હતા કે જેને આ કાકોરી રેલવે ટ્રેને શું કરી હતી લૂંટી હતી તેનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયાર માટે નાણાં મેળવવાનો હતો તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે જે હથિયાર છે હથિયાર મેળવવા અને નાણાં મેળવવાનો હતો કેમ કે તો જ કેમ કે કેટલાક લોકો છે ત્યારે આગળ આવી શકે મને કેટલાક લોકો તો અંગ્રેજીનો વિરોધની અંદર તેઓ જોડાઈ શકે તેમ હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા કેટલાક ક્રાંતિકારીઓ વિશેની માહિતી આગળ પણ હજી આપણે વિડીયોની અંદર જોશું હશે કેટલાક જેવા ક્રાંતિકારીઓ છે તો તેના વિશેની આપણે માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો જો કાંઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખો જેથી કરી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો